ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોટીલાનો ડુંગર ચડીને માં ચામુંડાના દર્શન કર્યા. ત્યારબાદ તેમણે રાજકોટમાં એક જનસભાને સંબોધી અને પીએમ મોદી પર જૂઠાણું ફેલાવવાના આરોપ મૂક્યા અને કહ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશાથી સત્યના માર્ગ પર જ ચાલે છે. હાલમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતની સરકાર દિલ્હીથી રિમોટ કંટ્રોલ વડે ચાલે છે અને કહ્યું હતું કે રાજ્યની પ્રજા સાથે ખૂબ અન્યાય થાય છે, જેને જોતા સીએમ વિજયભાઈ રૂપાણીએ રાહુલને સવાલ કરતા કહ્યું કે યુપીએની સરકારના 10 વર્ષના શાસનમાં નર્મદા ડેમને મંજૂરી ના આપીને જે ગુજરાતની જનતા સાથે અન્યાય થયો હતો તેનો જવાબ આપો. દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહેસાણામાં કહ્યું કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી ખેતરમાં પાણી પુરવઠો મળી રહે એ જરૂરી છે. સાથે જ તેમણે ગુજરાતીઓની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતીઓ મીઠા છે, તેમની ભાષા મીઠી છે અને તેમનું જમવાનું પણ મીઠું છે, માટે ગુજરાતીઓ સાથે સારા સંબંધો પણ મધુર છે. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી, જેમાં પાટીદારોને આર્થિક રૂપે સહાય કરવા માટે બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગની રચનાને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પાટીદારોની મુખ્યત્વે માંગણીઓ સ્વીકારવાની ખાતરી ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપી. રાજ્ય સરકાર વતી પાટીદારોની માંગણીઓ પૂર્ણ કરવા માટે હૈયાધારણા આપી. આમ છતાં પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલને સરકારની વાત ગળે ઉતરતી નથી. હાર્દિકે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા શબ્દોમાં વાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ પોતાના વ્યક્તિગત સ્વાર્થને પોષવા જાતિ આધારિત રાજકારણ કરે છે, તેને લોકોની તકલીફ સાથે કોઈ સંબંધ નથી. બનાસકાંઠામાં આ વર્ષની જેમ જ 2015માં પણ વિનાશક પૂર આવ્યું હતું. અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. આ અસરગ્રસ્ત માટે સરકારે 2000 કરોડની સહાયતાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી પીડિતોને મદદ મળી નથી. આ જાહેરાત માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને લોકો આજે પણ ઝૂંપડીઓમાં રહેવા વિવશ છે. હાલ રાજ્યમાં ઠેર ઠેર વિકાસના નામે બીજેપીની સરકાર પર કટાક્ષ કરવામાં આવી રહી છે, જેને જોતા ઉપમુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું કે જે લોકોને ચશ્મા હોય, મોતિયો આવ્યો હોય, તેમને વિકાસ દેખાતો નથી. રાજ્યની જનતા બધું જુએ છે અને સમજે છે અને તેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર અને માત્ર વિકાસની વાતો જ કરે છે. જૂનાગઢમાં માંગનાથ મંદિરે હીરાગીરી માતાનું સ્થાન છે, જે 450 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરના દ્વાર માત્ર નવરાત્રીમાં જ ખુલે છે. આ વખતની નવરાત્રીમાં પણ લોકોને માતાના દર્શનનો લહાવો મળ્યો અને 151 દીવડાઓથી આ મંદિર ઝગમગી ઉઠ્યું અને શ્રદ્ધાળુઓએ આ અનેરા ભક્તિમય વાતાવરણનો આનંદ લીધો. હાલ નવલી નોરતાના પર્વને લઈને ખોડલધામે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખોડલધામમાં 1921 ખેલૈયાઓએ સતત 1 કલાક સુધી ગરબે ઝૂમીને વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ રેકોર્ડ માટે ખેલૈયાનો ઉત્સાહ અને ઉમંગ પણ નિહાળવા લાયક રહ્યો. નોંધનીય છે કે ગુજરાતની આ પહેલી એવી ગરબા ઇવેન્ટ છે જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અમારી સાથે બની રહો, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.